નમસ્કાર. આજના દિવસે ગુજરાત રાજ્યના લોકસંગીતના વાહક તરીકે ગામડામાંથી ઉછરી અને આખી દુનિયાના આકાશમાં ઉડવાવાળા વ્યક્તિ તરીકે ગૌરવ સાથે મને કહેવાની ઈચ્છા થાય છે. સમગ્ર ભારત દેશની, ભારત સરકારની સંગીત નાટક એકેડેમી દિલ્હી દ્વારા ગઈકાલે જ ભારતભરમાંથી જુદા જુદા ક્ષેત્રોમાંથી જુદી જુદી કલાઓ માટે એવોર્ડ ડિક્લેર થયા અને એ એવોર્ડ એટલે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીનો એકેડેમી એવોર્ડ. ગુજરાત રાજ્યના ગુજરાતી તરીકે મને ખૂબ ગૌરવ થાય છે કે ભારત સરકારની સંગીત નાટક એકેડેમી દિલ્હી દ્વારા આ વખતનો એકેડેમી એવોર્ડ સમગ્ર ભારતમાં 43 એવોર્ડ અપાયા એ પૈકીમાંથી એક એવોર્ડ ગુજરાત રાજ્યને મળે છે. ગુજરાત રાજ્યની આપણી લોકસંગીતની ધારાને અને પ્રવાહને મળે છે. આજે જ્યારે આ એવોર્ડમાં યોગેશ ગઢવી નામ લખાયેલું છે ત્યારે હું વ્યક્તિગત યોગેશ ગઢવી તરીકે ગૌરવ અનુભવું એ તો બહુ સીમિત કહેવાય. આજે મને આ ગૌરવ છે એ તો આખા ગુજરાત રાજ્યની લોકસંગીતના ગૌરવનો દિવસ અને ગૌરવની જાહેરાત હોય એવો મને અનુભવ થાય છે. આ એવોર્ડ મળ્યો છે ત્યારે હું સમગ્ર ધારા, સમગ્ર પ્રવાહ અને ગુજરાત રાજ્યના લોકસંગીત માટે સતત ચિંતા કરતા 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 ચાલ્યા જ કર્યા. એક નાના એવા ગામમાં, ગામડામાં રહી, ખેડૂત પરિવારમાં ઉછરી, ગામડાઓમાં જીવન વ્યતીત કરી અને બાળપણમાં જે કંઈ શીખાતા એ પરંપરાનું હતું, એ ક્યાંક બાપ પાસેથી, ક્યાંક દાદા પાસેથી, ક્યાંક કોઈક પરિવારમાંથી, તો વળી કોઈક વખત તો એવું બને સવારના 9 વાગ્યા હોય, સવારનો પહોર હોય, દાદીમાં છે એ છાસનું વલોણું કરાવતા હોય, ઘરમાં ગાયો અને ભેંસો બાંધી હોય ત્યાં છાણ વાસીદા થતા હોય, ગામડામાં એ સમયે 9 વાગે એટલે લગભગ પુરુષો છે એ તો ખેતર તરફ જતા રહ્યા હોય, ફળિયામાં છાસ લેવા માટે થઈને 5-25 લોકો એકત્રિત થયા હોય અને એવા સમયે એ નીરવ સમયમાં, એ નીરવ શાંતિમાં ક્યાંકથી દૂર દૂરથી એક અવાજ સંભળાય અને એ અવાજમાં એક હાથમાં કડતાલ હોય, કડતાલનો અવાજ આવે અને એ કડતાલના તાલની સાથે સાથે એક વ્યક્તિનો સુંદર મજાનો કંઠ સંભળાય. એ જીગરવા કિયો સોઈ નર હાર્યો, એ જીયારામ જીજે આઈ ગરવા કિયો સોઈ નર હાર્યો. આ ભજન હું ગાઉં ત્યારે ચોક્કસ તમને કદાચ એમ લાગશે કે આ ભજન તો આપણા લોકસંગીતમાં જેને ખૂબ મોટું પ્રદાન આપ્યું છે, લોકસંગીતનો જેને પર્યાય કહી શકાય એવા હેમુભાઈ ગઢવીએ ગાયેલું આ ભજન છે. આપને કહેતા મને બહુ જ નવીનતા લાગે છે, તમને પણ આશ્ચર્ય લાગશે. હું જ્યારે મારી આ બાલ્યકાળની વાત કરું છું ત્યારે એ ગામમાં રેડિયો નહોતા, ટેપ રેકોર્ડર એની તો કલ્પના જ નહોતી, તો આ અવાજ સંભળાતો હતો ક્યાંથી? દર અઠવાડિયે એક લોટ માંગવા માટે થઈ અને એક વયોવૃદ્ધ ભિક્ષુક આવે, એ લોટ માંગતો માંગતો આ ભજન ગાતો અને એ ભજનના સ્વર આજે પણ અકબંધ છે, આજે પણ યાદી કરાવે છે. તો એવી પરંપરાના લોકસંગીતને આવી રીતે મેળવી મેળવી અને એના વાહક બની બનીને આમ તો ખરેખર આપણે રસ્તા પર ચાલવું એ આપણું કામ છે. ચરાવીધિ ચરાવીધિ ચરાવીધિ, ચાલતા જઈએ, બીજું શું. માત્ર વાત એટલી છે કે ચાલતા ચાલતા એક સ્થાને તો પહોંચવાનું જ છે, પણ વચ્ચે આવતા માઇલસ્ટોન, એ માઇલસ્ટોન એક સંતોષ આપે છે, એ આપણને જાગૃત કરે છે કે આટલા કિલોમીટર તું ચાલી ગયો છું. આજે જ્યારે મારા જીવનમાં ચરાવીધિ ચરાવીધિ એમ લોકસંગીતને લઈને, લોકગીતોને લઈને, દુહાઓને લઈને, ભજનને લઈને, રાસને લઈને, ગરબાઓને લઈને હું ચાલ્યો, એમાં જુદા જુદા કિલોમીટરો આવ્યા છે, એમાં એક સુંદર મજાનું અત્યારે એક એવું સ્ટેન્ડ આવ્યું છે કે જ્યાં મને આનંદ થાય છે કે વાહ, હું એ જગ્યાએ પહોંચ્યો છું કે હવે હું લોકસંગીતમાં ઘણું બધું ચાલી ગયો છું. ત્યારે આજે ગુજરાત રાજ્યના એક લોક કલાકાર તરીકે, એક
લોક સંગીતના વ્યક્તિ તરીકે હું ભારત સરકારની સંગીત નાટક એકેડેમી દિલ્હી તરફથી મને જે આ પુરસ્કાર એકેડેમી એવોર્ડ જે આજે જાહેર થયો છે ત્યારે હું ખૂબ લાગણી અનુભવું છું અને હું એવું ચોક્કસ કહીશ આ એવોર્ડ માત્ર યોગેશ ગઢવીને નથી પણ ગુજરાત રાજ્ય માટે લોક સંગીત માટે જેને જેને સાધના કરી એ બધાનું સન્માન છે એ બધાનું સન્માન છે ભારત સરકારનો સંગીત નાટક એકેડેમીનો આ લોકસંગીત માટેનો ગુજરાત રાજ્યમાંથી જ્યારે મને આ એવોર્ડ મળે છે ત્યારે હું સમગ્ર ભારત વર્ષને જોઉં છું લોક કલાકાર માટે લોક જીવન માટે કોઈ એક ગામ કોઈ એક તાલુકો કે કોઈ એક જિલ્લો એ વતન ન હોઈ શકે કારણ અમે તો લોકસંગીતના લોક જીવનના એ સ્વરોથી અમે ઉછરેલા છીએ જેને અમને શીખવું છે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા જ્યારે જ્યારે લોકસંગીતના સ્વરોને એવું લાગે છે કે આને સ્વીકારી લેવા જેવું છે ત્યારે એને સ્વીકારી લે છે અને એટલે જ મારે આજે એ કહેવું છે કે ભારત વર્ષના લોકસંગીતની જ્યારે વાત કરતા હોય ત્યારે એ લોકસંગીતનો આ 2016નો સંગીત નાટક એકેડેમી દિલ્હીનો એકેડેમી એવોર્ડ મારા નામે જ્યારે ડિક્લેર થાય છે ત્યારે મારે એ કહેવું છે કે લોકસંગીત છે મૂળ સ્વરૂપ છે લોકસંગીત છે એ સાવ સાચું માના ધાવણ જેવું છે એમાં કોઈ બનાવટ નહીં હોય એમાં જે મળે છે તત્વો જ મળે છે એમાં ભેળસેળ નહીં હોય અને એટલા માટે જ આજે મને યાદી કરવાની ઈચ્છા થાય છે સમગ્ર ભારત દેશમાંથી સંગીત નાટક એકેડેમી દિલ્હી તરફથી 43 જેટલા એવોર્ડ ડિક્લેર થાય અને એમાંથી ગુજરાત રાજ્યના એક કલાકારને આ એવોર્ડ આપવામાં આવે અને એમાં મારા નામની પસંદગી કરવામાં આવે ત્યારે હું જોઈ રહ્યો છું કે લોકસંગીત પાસે એક અદ્ભુત સામ્યતા છે એની પાસે અદ્ભુત સામ્યતા છે આખા ભારત વર્ષના લોકસંગીતને આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે લોકસંગીત માટે મને કહેવાની ઈચ્છા થાય છે મને યાદી થાય છે પદ્મશ્રી કવિ કાગની દુલા ભાયા કાગ જેને અદ્ભુત રીતે લોકસંગીત રજૂ કર્યું આજે પણ લોકો એમ કહે છે કે ભગત બાપુના કંઠેથી જે ગવાયું એવું અમે કોઈની પાસે સાંભળ્યું નથી ગે ગોટો ગોટો જ્યારે રામ બનું ત્યારે એવા એ સંકલ્પ આવે આ જે પદ્ધતિ હતી ગાવાની એકદમ સહજતાથી એકદમ સરળતાથી આમાં કોઈ આટીઘૂટી નથી માત્ર ને માત્ર સહજતાથી મનની એક આનંદદાયક સ્થિતિ ઊભી થાય ત્યારે તમે જે ગાઈ નાખો છો એ લોકસંગીત છે અને એ જ રીતે તમે છાવો તો ઉત્તર પ્રદેશમાં હરિવંશરાયજી બચ્ચનજીને જ્યારે હું સાંભળું છું જ્યારે વાંચું છું ત્યારે મને ખબર પડે છે કે લોકસંગીતનો અને લોકજીવનનો કેવડો મોટો પ્રભાવ હતો આ મહાકવિ ઉપર મદિરા લે જાને કો ગરસે નિકલા હે પીને વાલા મધુશાલા ગાતા હોય તો એકદમ સહજતાથી એકદમ સરળતાથી અને એ જ સહજતાથી અને એ જ સરળતાથી બંગાળની ધરતી ઉપર રવિન્દ્રનાથ ટાગોર પલોઠી વાળીને બેઠા અને રવિન્દ્ર સંગીત આપ્યું એ રવિન્દ્રનાથજીએ પણ રવિન્દ્ર સંગીત દ્વારા એકદમ સહજતાથી એકદમ સરળતાથી લોકસંગીતને રજૂ કર્યું અને એટલે જ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ પણ બંગાળની ધરતી ઉપર ગયા અને ગયા અને તરત રવિન્દ્રનાથ ટાગોરની એ રચનાને સાંભળી વાંચી અને તરત ટાગોરજીના એ ગીત ઉપરથી ભાવાનુવાદ કરી અને આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એક ગીતની રચના કરી વર્ષા ગીતની રચના કરી બંગાળી ગીતનો ભાવાનુવાદ કર્યો અને એ જ ભાવાનુવાદને અહીંયા આવી અને ત્યારે રાજકોટ આકાશવાણીમાં હેમુ ગઢવી જેવો નરવો કંઠ એ અદ્ભુત રીતે કામ કરી રહ્યા હતા લોકસંગીત માટે એ કોઈ વ્યવસાયિક કામ નહોતું એ કોઈ એવી જવાબદારી નહોતી કે મને બહુ જ મોટી પ્રતિષ્ઠા મળી જાય પ્રતિષ્ઠા નહીં કામ કરું તું ચરૈવેધી ચાલતા રહેવું છે અને એ ગીત આવ્યું અને મેઘાણીજીનું એ ગીત આપણા હેમુ ગઢવીના કંઠે ગવાયું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ઘન ઘોર જરે જહું ઓર મરુ મન મારુ મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની
બનીથન ગાઠ કરે મન મોર બનીથન ગાઠ કરે ઘન ઘરર ઘરર મેઘ ઘટા ગગન ગગન નગર જાટ ભરે ગુમ રી ગુમ રીગર જાટ ભરે નવધાન પરિસર સિમ જુલે નદી નવ જવન ભન ભૂલે નવ દિન કપોતની આ ચારની સહિત કેનું આ ચારની ગાન આ લોક જીવનનું આ લોક સંગીત અદ્ભુત રીતે જેમ હતું એમ ને એમ લોકોની વચ્ચે મૂક્યું એટલે આજે વર્ષોના કાળની થપાટો લાગ્યા પછી પણ હજારો વર્ષ સુધી માટીમાં દાટી રાખો તોય સોનાને કાટ લાગતો નથી, ગંગાજળ કોઈ દી ગંધાતું નથી, એમ આ લોક જીવનના સ્વર છે એને કાળના કાટ લાગતા નથી, આમાં કોઈ દિવસ કોઈ ગંધ પડતી નથી, આત્ર માત્ર ને માત્ર સુગંધ પ્રસરાવવાનું કામ કરે એનું નામ લોક સાહિત્ય, એનું નામ લોક સંગીત. અને એવા લોક સંગીત સાથે કચ્છની ધરતી ઉપર બેઠા હોય સિંધના સ્વરો એને અસર કરતા હોય, કચ્છીઓ ગાતા હોય એવું અદ્ભુત લાગે. અને મને કહેવાનું એ ઈચ્છા થાય છે કે કચ્છ પ્રદેશ પાસે અદ્ભુત લોક સંગીત પડ્યું છે, એની ચિંતા કરવા લાયક છે. આજે જ્યારે મને ભારત સરકારની સંગીત નાટક એકેડેમી દિલ્હી તરફથી એકેડેમી એવોર્ડ મળે છે ત્યારે મારે ચોક્કસ કહેવું છે કે આપણી પાસે સૂફી સંગીત છે, આપણી પાસે સિંધનું સંગીત છે, તો આ બધા સંગીતની વચ્ચે એક લોક સંગીત એટલે વાઈ સંગીત એના ગાયકો બહુ જ ઓછા રહ્યા છે. એ ગાયકો આપણી વચ્ચેથી જતા રહે તો કદાચ વાઈ સંગીત જતું રહેશે. આવા બધા જ લોક સંગીત માટે અદ્ભુત કામ કરવાની મારી જવાબદારી હું સ્વીકારું છું. ભારત સરકારની સંગીત નાટક એકેડેમી દિલ્હી તરફથી મને એકેડેમી એવોર્ડ જાહેર થયો છે ત્યારે હું આશાપુરા ચેનલના માધ્યમ દ્વારા અહીંથી જાહેર કરું છું કે આ એવોર્ડ લોક સંગીત માટેનો યોગેશ ગઢવીને નથી પણ આ તો આખે આખા ગુજરાત રાજ્યના તમામે તમામ લોક સંગીતના વાહકોને મળ્યો છે, આ પરંપરાને મળ્યો છે, આપણા લોક સંગીતને મળ્યો છે એવી મારી લાગણી વ્યક્ત કરું છું.